આવો પધારો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. હું મેહુલ આવી ગયો છું આજે એક નવા વિડીયો સાથે. આજે હું તમને અમારા ગામની એક એવી ઐતિહાસિક જગ્યા વિશે બતાવવાનો છું અને એ જગ્યાની તમને મુલાકાત પણ કરાવવાનો છું, જે આશરે ઘણા વર્ષો જૂની છે. તો હાલો આપણે એ જગ્યાએ જઈએ. ઈસવીસન 468 થી 788 સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર મૈત્રક રાજાઓનું શાસન હતું અને તે સમય દરમિયાન આ ફિરંગી દેવળ બનાવવામાં આવેલું છે. આ ફિરંગી દેવળ 7મી સદીમાં બનાવવામાં આવેલું છે. આ ફિરંગી દેવળ દરિયા કિનારાથી આશરે 2 કિલોમીટરના અંતરે દૂર આવેલું છે. જો મિત્રો, આ છે અમારા ગામનું ફિરંગી દેવળ, જેની વિશે હું તમને વાત કરી રહ્યો હતો. અમારા ગામમાં બહુ જૂનામાં જૂની વસ્તુ કહેવામાં આવે, ઐતિહાસિકમાં ઐતિહાસિક વસ્તુ હોય ને, તો આ ગામના ઘણા વડીલોનું એવું કહેવું છે કે પહેલાના સમયમાં આ ફિરંગી દેવળ પર એક ધજા ફરકાવવામાં આવતી અને તે ધજા ગામના આશરે 2 કિલોમીટરના આજુબાજુના અંતરમાં દેખાતી હતી. જ્યારે ગામ પર ડાકુ કે લૂંટારાઓની આશંકા લાગતી ત્યારે આ દેવળ પર ધજા ફરકાવવામાં આવતી અને તે ધજાને જોઈ આજુબાજુ કામે ગયેલા લોકો પરત ગામમાં ફરી જતા હતા અને બધા લોકો ગામમાં આવી ગયા બાદ ગામનો એક મોટો દરવાજો બંધ કરી દેવામાં આવતો. એવું કહેવામાં આવે છે કે આ ફિરંગી દેવળનો દરવાજો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શાસન હેઠળ નખાવવામાં આવેલો છે. ત્યારે ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજીનું રાજ હતું. જુઓ મિત્રો, વહીનો નજારો અંદરથી કંઈક આવો છે. જો આને ફિરંગી દેવળ કહેવાય, પણ અમારી ભાષામાં અમે આને વહી કહીએ છીએ. આ ફિરંગી દેવળને બનાવવામાં કોઈ પણ જાતની સિમેન્ટ કે કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં નથી આવેલો. આ ફિરંગી દેવળને અમે સ્થાનિક લોકો વહી તરીકે ઓળખીએ છીએ અને એવું પણ માનવામાં આવે છે કે આ મૈત્રક કાળનું મંદિર છે. મિત્રો, આ ફિરંગી દેવળ છે અને ગામ લોકોને એવું પણ કેવું છે અને એવી માન્યતા પણ છે કે આ બહુ આમ ભયભીત જગ્યા છે, ભયાનક હોરર જગ્યા પણ છે. અત્યારે તો આપણે આવ્યા છીએ રિસ્ક લઈને, હું ને મારો મિત્ર છે એક, જે વિડીયોમાં આવવા નથી માંગતો. આ અંદરનો ભાગ છે, તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે આવું ડરાવનું હોય તો રાત્રે કેવું ડરાવનું થતું હશે. પથ્થર જે લટકી રહેલો છે એ 2001માં જે ભૂકંપ આવ્યો હતો, ધરતીકંપ, ત્યારે આ જર્જરિત થઈ ગયેલો છે. બાકી આ વહી બધી એકદમ રેડી જ છે, ખાલી આ પથ્થર લટકી રહેલો છે. જ્યારે 2001માં ધરતીકંપ આવ્યો હતો ને, વહીના સણતર કામમાં સિમેન્ટનો ઉપયોગ જ નથી કરવામાં આવેલો. તમે જોઈ શકો છો.
તો બસ આ વિડીયો માટે એટલું જ. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવી જગ્યા સાથે, આવી જ ઐતિહાસિક જગ્યાઓ સાથે. ત્યાં સુધી તમે સુરક્ષિત રહો, સ્વસ્થ રહો. વિડીયો જોવા બદલ આભાર.